વેજલપુર પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે। આ બંને શખ્સ વટ પાડવા માંગતા હતા, તલવારની સાથે વિડિયો વાયરલ કરી કંઈક છે તેવું સાબિત કરવા માંગતા હતા, પરંતુ ગઈકાલે વેજલપુર પોલીસે આ બંને શખ્સને દબોચી લીધા। કોણ છે માથાભારે શખ્સો, આવો જોઈએ। બે શખ્સ ફિલ્મી વટ ડોન બનવાના અભરખા, વિડીયો વાયરલ કરવા ભારે પડ્યા। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સો પર એક નજર કરો। આ બંને શખ્સો પોતાની જાતને કંઈક સમજતા હતા, ખુદ કંઈક છે તેવું માનતા હતા, પરંતુ આજે તેના કરતૂતના કારણે જેલ જવાની નોબત આવી। આ બંને શખ્સની પૂરી કહાની આપને બતાવીશું। થોડા દિવસ પહેલા તેના બે વિડીયો વાયરલ થયા હતા। જૌનપુર કા કંટ્રોલ લેને લેકે જાય और सारे कार्यक्रम में अगर ये हमारे दो चार लोग शहीद भी हो गए तो शोक सभा तो चली रही है, दो मिनट का मौन उनके लिए भी हो जाए। हर टोल भी अपना, हर जितने काले धंधे उनमें रोल भी अपना। बे वीडियो बनावी, डाक जमावी, टीवी स्क्रीन पर जोवा मळता आ डबल विंडो पर एक नजर करो। અહીં બે વિડીયો બતાવવામાં આવી રહ્યા છે। એક બાજુ બે શખ્સ કારમાં જઈ રહ્યા છે, એક શખ્સના હાથમાં તલવાર છે। બીજા વિડીયોમાં અનેક લોકો એક જગ્યાએ એકઠા થયા હતા, જેમાં જાણીતી વેબ સિરીઝ મિર્જાપુરનો ડાયલોગનો ઓડિયો પણ મૂકવામાં આવ્યો છે। જૌનપુર કા કંટ્રોલ લેંગે લેકે જાયેંગે, આ બંને વિડીયો વાયરલ કર્યા હતા। માથાભારે શખ્સની મનમાની, ટીવી સ્ક્રીન પર દેખાતા શખ્સોના નામ છે સફવાન ભાટી, બાદશાહ ખાન, તેઓની એક કરતૂતે તેઓને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। અમદાવાદમાં થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં બે વિડીયો વાયરલ થયા હતા। આ મામલે વેજલપુર પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી। જુહાપુરામાંથી સફવાન ભાટી તેમજ બાદશાહ ખાન નામના યુવકને ફતેવાડીમાં તેના ઘરેથી તલવાર સાથે ઝડપી પાડ્યા હતા। વાયરલ થયો હતો, જેમાં અમુક યુવાનો માંથી એક બે યુવાનના હાથમાં તલવાર હતી અને એક વિડીયો ઉતારેલ હતો, તેમજ એક બીજો એક વિડીયો હતો જેમાં ફોર વ્હીલ ગાડીની અંદર ડ્રાઈવરની બાજુની સીટ ઉપર બેસેલ વ્યક્તિના હાથમાં તલવાર હોય છે। આ બંને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ પાસે એ બાબતે જાણકારી આવેલ અને એ વિડીયોની તપાસ કરતા એ વિડીયોમાં દેખાતા યુવકોમાં એક યુવકનું નામ સફવાન ભાટી, જે જુહાપુરામાં બરફની ફેક્ટરી પાસે રહે છે, અને બીજો યુવાન બાદશાહ ખાન, કે જે એચપી પંપની સામે ફતેવાડીમાં રહે છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે વિડીયોમાં દેખાતા યુવાનો ક્રિકેટ રમવા માટે બહાર ગયા હતા, તે સમયે સફવાન ભાટી અને બાદશાહ ખાને હાથમાં તલવાર લઈને વિડીયો બનાવ્યો હતો, જેથી પોલીસે હાલ તો આ બંને નબીરાઓની ધરપકડ કરી છે। અને હવે જે સ્થળે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો તે વિસ્તારના લોકલ પોલીસ સ્ટેશનમાં પણ આ બંને ઇસમો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા આ બંને શખ્સોની ધરપકડ કરાઈ છે, કેસ કરવામાં આવેલ છે। અને જે બાકીના યુવકો વિડીયોમાં સાથે દેખાતા હતા તેમની વિરુદ્ધ પણ સીઆરપીસી 151 મુજબના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। હાલ એ આરોપીઓ કોઈ ગેંગ સાથે સંકળાયેલી માહિતી જણાઈ આવેલ નથી અને ગુનાહિત ઇતિહાસની તપાસ કરી યોગ્ય અટકાયતી પગલાં લેવામાં આવશે। મહત્વનું છે કે જુહાપુરા વિસ્તારના અનેક યુવાનો તલવાર સાથે લોકોમાં ધોંસ જમાવવા માટે આ પ્રકારે વિડીયો બનાવતા હોય છે। થોડા દિવસો પહેલા હાથમાં બંદૂક સાથે જુહાપુરામાં ડોન અમીન મારવાડીએ પણ વિડીયો વાયરલ કરતા તેની પણ ધરપકડ થઈ હતી, ત્યારે આ કેસમાં વિડીયોમાં દેખાતા અન્ય યુવકો સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન વિજય પટેલ સાથે દેવાંગ પ્રજાપતિ, VTV News, અમદાવાદ।